નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ભાવી મહાભારત આ રીતે લડાશે. યુગ ઋષિની ક્રાંતિકારી અમૃતવાણી. યુગ નિર્માણ યોજનાની કાર્ય પદ્ધતિને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલું ચરણ જ્ઞાન યજ્ઞ, લોકોને માર્ગદર્શન આપવું, વિચારોની વિકૃતિનું સમાધાન કરવું, વિચારોની ખોટી પદ્ધતિને બદલી નાખવી, વિચારો માન્યતો અને પરંપરાઓને જે જૂના પુરાણો નકામા કચરો છે તેને દૂર કરીને તેમાં વિવેક તથા બુદ્ધિ સંગત વિચાર પદ્ધતિની સ્થાપના કરવાનું કામ જ્ઞાન યજ્ઞનું છે. બીજા કદમ એ છે કે લોકોને કંઈક રચનાત્મક કાર્ય તથા સેવા કરવાની પ્રેરણા આપવી. માણસ ફક્ત પોતાની તથા સ્વજનોની જ સેવા ન કરે, પરંતુ જે સમાજ, ધર્મ, સંસ્કૃતિ તથા જે વિશ્વમાં તે પેદા થયો છે તેમને સેવા કરવાની એ પણ તેમની ફરજ છે. બીજું ચરણ એ છે કે માણસ 8 કલાક કમાય, 8 કલાક સુવે તો પણ તેની પાસે 8 કલાક બચે છે. એમાંથી ઓછામાં ઓછા 4 કલાક લોક કલ્યાણમાં કાર્ય માટે ખર્ચવા જોઈએ અને 1 દિવસની આવકનો લોકહિતમાં સદુપયોગ કરવો જોઈએ. દરેક માણસ સમાજ માટે સ્વેચ્છાપૂર્વક અસદાન તથા સમયદાન આપે તે જરૂરી છે, તો જ રચનાત્મક કાર્યો થઈ શકે. જે કોઈ માણસ આપણા વિચારો તથા કાર્યક્રમોમાંથી પ્રભાવિત થાય તેને પણ સમાજ માટે, દેશ માટે કોઈ રચનાત્મક કાર્ય કરવાની પ્રેરણા આપવી જોઈએ. આપણું ત્રીજું ચરણ સંઘર્ષનું છે. સંઘર્ષ વગર બોળાઈઓને દૂર કરી શકાતી નથી. સ્વાર્થી લોકો કોઈ પણ ભોગે અનિતિ છોડવા તૈયાર થતા નથી. તેમની ચાલાકી, અહંકાર અને દમન એટલા બધા વધી ગયા હોય છે કે તેઓ ફક્ત પોતાના જ વિચારોને વળગી રહે અને તેમને સાચા માને. આ જ રીતે રૂઢિવાદીઓથી માંડીને તેમનો સ્વાર્થ રહેલો હોય છે. જાગીરદારોથી માંડીને તાલુકેદાર સુધી, એ પંડા પૂજારીઓથી માંડીને બીજા અસામાજિક તત્વો સુધી તેમને દાઢમાં હરામના પૈસાનો, હરામના કમાણીનો ચસ્કો લાગી ગયો છે, લાચ રુશ્વંતનો ચસ્કો લાગી ગયો છે. તેઓ શું સીધી રીતે માનશે ખરા? આપણે જ્યારે સમજાવશું ત્યારે હાહાકાર કરશે અને કહેશે કે તમે બિલકુલ સાચું કહ્યું. ખરેખર એવું જ થયું હોય તેઓ ભ્રષ્ટાચાર વિરોધી સમિતિના પ્રમુખ બની જશે અને ધૂમ ભ્રષ્ટાચાર કરશે. આવા લોકોની સંખ્યા વધારે છે, એમની સાથે કઈ રીતે કામ પાર પાડવું? આપણે તેમને સમજાવીએ છીએ કે એના કરતાંય તેઓ બીજાને વધારે સારી રીતે સમજાવી શકે. એમને સમજાવવાની કોઈ અસર થતી નથી. એવા જડ લોકોની વાતોથી સમજી શકાતા નથી. જેમને સમજાવવાની એક હક જ રીત છે કે તેમની સામે સંઘર્ષ કરવો, તેમને ધમકાવવા જોઈએ, તેમનો સામનો કરવો જોઈએ અને તેમની સામે મોરચો માંડવો જોઈએ. જ્યારે મોરચો માંડવો અનિવાર્ય બની જાય છે ત્યારે માણસનો વિવેક અને શૌર્ય જાગી જાય છે. જ્યારે ઋષિઓનું શિક્ષણ કામ ન લાગ્યું, રામાયણ તથા ભાગવતની કથાઓ સફળ ન થઈ ત્યારે ભગવાન દર્શ્યમાન સંભાળવા પડ્યા અને અવતાર લેવો પડ્યો. આજે એવા જ સમય આવી ગયો છે. અસામાજિક તત્વો સામે ભયંકર સંઘર્ષ કરવો પડશે. એ સહજ રીતે પાર પાડવાનો નથી, એ તત્વ ઉપદેશથી માનવાના નથી. સંઘર્ષ કરવા માટે માણસે માણસો વચ્ચે ટક્કર લેવાની જરૂર નથી, પરંતુ વિચારો વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની છે. આથી ભવિષ્યમાં યુદ્ધ તો થશે જ, પરંતુ તે રાઇફલો, તોપો, એટમ બોમ્બથી યુદ્ધ થશે એવું હું કહેતો નથી. કદાચ થાય પણ ખરું અને ન પણ થાય, પરંતુ સતયુગ લાવવા માટે એ મહાયુદ્ધની જરૂર છે. જે મહાભારતની જરૂર છે તે કંઈક અજબ પ્રકારનું હશે. એમાં દરેક વિવેકવાન માણસે દરેક અવિવેકી માણસ સાથે લડવું, ઝઘડવું પડશે. આપણી પહેલી ભૂલ એ થાય છે કે જ્યારે આપણે એવું લાગે છે કે આ માણસ આપણને હેરાન કરશે તથા નુકસાન કરશે તથા આપણને તેને હામાં હા મેળવી છીએ, એમાં ખુલ્લે વિરોધ કરવાનો નથી, તેની સાથે અસહકાર કરવાતા નથી, પરંતુ તેના અસહયોગી બની જઈએ છીએ. મનુષ્યની આ કાયરતા જ ગુંડાગીરી અને પાપોને વધારનામાં સહાયક નીવડે. સંઘર્ષની શરૂઆત અહીંથી થાય છે કે આપણે કોઈ ખરાબ માણસનો સહયોગ ન આપીએ. આપણે સારામાં સારું અને ખરાબમાં ખરાબ કહેતા શીખી જોઈએ. ખોટા માણસને કદાપી સહયોગ ન આપવો જોઈએ. વિરોધ કરવાના કારણે કોઈ આપણે ઉપર હુમલો કરે તથા આપણે નુકસાન પહોંચાડે તો એ માટે આપણે પણ તૈયાર રહેવું જોઈએ. ખોટાને ખોટો કહેવાનું સાહસ જાગે તો સમજવું જોઈએ કે પાપ, અનિતિ, અનાચારની વિરોધ
સંઘર્ષ કરવામાં આવે તો અડધી સફળતા મેળવી લીધી છે. હવે એનાથી આગળ વધીએ તો વિરોધ પણ કરવો પડશે અને તેની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરવું પડશે. ખોટા કામનો અસ્વીકાર કરવો અને ખોટી વાત ન માનવી એમાં કશું ખોટું નથી. હું મોટો છું, પિતા છું, પરંતુ પિતાની ખોટી વાત અસ્વીકાર કરવાની મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. પિતા કરતાં ધર્મ મોટો છે, વિવેક મોટો છે અને ન્યાય મોટો છે. કોઈ માણસ વકીલ હોય, આગેવાન હોય, તે પંચના સભ્ય હોય, પણ જો તે ખોટું કામ કરવાનું કહેતો હોય તો તે માનવું જોઈએ નહીં. આપણા સમાજમાં અનેક કુરિવાજો અને બુરાઈઓ છે. ઘરડા લોકો સ્ત્રીઓને જૂનવાણી લોકો ગમે તે કહેતા રહે, તેમાં જૂના રીતરિવાજોને વળગી રહે, શું તેમની વાત માનવી જોઈએ? ના, કદાપિ નહીં. તેમની એવી વાતો ઉપેક્ષા કરવી જોઈએ. સામાજિક કુરિવાજો દૂર કરવા માટે સંઘર્ષની વૃત્તિનો વિકાસ આપણા પરિવારમાંથી કરવો જોઈએ. જુદી જુદી જાતિઓના લોકો આજે પણ જૂનવાણી માન્યતાઓમાં ફેલાયેલા છે. જે બુરાઈઓ સમાજને બગાડી રહી છે તથા બરબાદ કરી રહી છે તેના માટે આપણે ગાંધીજીના સત્યાગ્રહ અને અસહકારના શસ્ત્રોનો ઉપયોગ કરવો જોઈએ. અસહકાર તથા સત્યાગ્રહ પછી ઘેરાનું શસ્ત્ર પણ ઉપયોગમાં લેવું પડશે. હિંસાત્મક અને અહિંસાત્મક સત્યાગ્રહ વચ્ચે રસ્તો છે ઘેરાવ. ઘેરાવની દુષ્ટ તત્વોની મજબૂરી કહી શકાય. આથી તેનો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં લાંચ લેવાતી હોય, ભેળસેળ થતી હોય, અન્યાય બેમાની થતી હોય ત્યાં ઘેરાવ કરીને એ લોકોને મજબૂર કરવા જોઈએ. જે લોકો સમજાવવાથી ના માને અને ખોટા કામ કરતા હોય, પૈસા લઈને પોતાની પુત્રીને કોઈ વૃદ્ધ સાથે પણાતો હોય, ત્યાં સત્યાગ્રહ જેવી ઘેરાવ કરવો જોઈએ. કુરિવાજો સામે ઠેર ઠેર સત્યાગ્રહ કરવો જોઈએ. જેલમાં જવું પડે તો જેલમાં જવું જોઈએ. ભલે થોડુંક નુકસાન સહન કરવું પડે તો કરવું જોઈએ. જો કાયદો ન્યાય ન કરતો હોય તો આપણે આગળ આવવું જોઈએ. ન્યાય મોટો છે, કાયદો મોટો નથી. ધર્મના નામે જે કાંઈ ચાલી રહ્યું છે, અઢળક ધનનો અપવ્ય થઈ રહ્યો છે, તેની સામે સંઘર્ષ કરવો પડશે. જ્યાં દાનનો સદુપયોગ ના થતો હોય એવા મંદિરોમાં દાન ના આપવું જોઈએ. જે પૂજારીઓ અને મહંતો કરોડપતિ અને અબજોપતિ બની ગયા છે અને રાજ મહારાજના કતાર કરતાં વધારે ભોગ વિલાસવાળું જીવન જીવી રહ્યા છે, તેમને કહેવું પડશે કે તમે ધર્માચાર્ય નથી, તમે તો ધર્માચાર્ય નહીં રહેવા દઈએ. જ્યાં દુષ્ટ તત્વો વધારે શક્તિશાળી હોય અને પીડિત લોકોની સંખ્યા ઓછી હોય તો એવા લોકોને મદદ કરવા માટે એક મોટી લોકવાહિની અપનાવવી જોઈએ. તેઓ સમાજને કલંક લગાડે છે, બદનામ કરે છે, તેમને ઘર સામે ભૂખ હડતાલ કરવી જોઈએ અને કદાચ પ્રાણ ગુમાવવાનો વારો આવે તો તે માટે પણ ત્યાં રહેવું જોઈએ. ગુંડા તત્વોની હિંમત વધવાનું કારણ એ છે કે તેઓ એવું માને છે, અમારો મુકાબલો કરનાર કોઈ નહીં, અમે જે ઈચ્છીએ છીએ તે કરી શકશું. એ ગુંડાઓને જ્યારે ખબર પડશે કે અમારા સામનો કરનારા હિંમત લોકો તૈયાર થઈ ગયા અને તેઓ અમારો સામનો કરશે, ત્યારે તેમની હિંમત તૂટી જશે. આપણે અસંતોષની આગની અંદરથી દબાઈ રાખવાને બદલે પ્રગટ કરવી જોઈએ. વિકૃત પરિસ્થિતિની સામે લડીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે લોકો જ્ઞાન યજ્ઞથી પ્રભાવિત થાય અને રચનાત્મક કાર્યો દ્વારા પોતાના મનોભૂમિને એવી બનાવી લે કે સમાજ પ્રત્યે અમારું કંઈક કર્તવ્ય છે, સમાજ માટે અમારે કંઈક ત્યાગ કરવો જોઈએ, ત્યારે સંઘર્ષવાળું કદમ ભરવું જોઈએ. આપણે દુષ્ટ તત્વોનો સામનો કરવો પડશે અને તેમની સામે સંઘર્ષ કરવો પડશે તો જ નવો યુગ આવશે. એ લડાઈ સામે આપણે લોકોને પણ તૈયાર કરવા પડશે અને એક સંઘર્ષ સેના ઊભી કરવી પડશે. બ્રાહ્મણનું કાર્ય જ્ઞાન યજ્ઞનું છે, ક્ષત્રિયનું કાર્ય સંઘર્ષ કરવો એ તે છે, ને વૈશ્યનું કાર્ય બીજા લોકો જેમને સેવા કાર્યમાં રસ હોય તેમણે રચનાત્મક કાર્ય ઉપાડી લેવા જોઈએ. સૌ પ્રથમ જ્ઞાન યજ્ઞ, એના પછી રચનાત્મક કાર્યક્રમ ચલાવવા પડશે અને છેવટે સંઘર્ષાત્મક કાર્યક્રમ ચલાવવા પડશે. એનાથી પાપોનો નાશ થઈને જ રહેશે, અનાચાર જીવતો નહીં રહે. અત્યારે આખા સમાજ પર જે અજ્ઞાન, અવિવેક અને નિયછવા રહેલો છે તેમને જડમૂળથી નાશ કરવો પડશે. એવું એક અંતિમ યુદ્ધ લડાશે, એને ભાવિક મહાભારત કહી શકાય. ભારત બાકી યહી પુકાર બંધ કરો, સબ ભ્રષ્ટાચાર, શિર અને નીતિ તો નહીં ચૂકેંગે, ચાહે પ્રાણ ભલે હી જાય, શિર પર દફન બાંધે લડેંગે, દુષ્ટ પ્રવૃત્તિ દફન કરેંગે. જય ગુરુદેવ.